ગુજરાતની ધરા અજાયબ છે, આ ધરતીનો જોશ લાજવાબ છે. ગુજરાતનું ખમીર અદ્ભુત છે, કારણ કે અહીંનો યુવા મજબૂત છે. અને એ જ યુવા દેશ ભારતનું યુવા રાજ્ય છે આપણું ગુજરાત. અને એ જ ગુજરાતની યુવા પ્રતિભાની સફળતાની કહાની, સફળતાની સફર અને તેની સાથે બીજી ઘણી બધી વાતો લઈને જાણી અજાણી આ વાતો સાથે હું જાગૃતિ હાજર છું આપની સમક્ષ લઈને અમારી વિશેષ રજૂઆત યુવા ગુજરાત. કહેવાય છે કે સૌરાષ્ટ્રની ધરા એ સંત સુરાની ધરા છે, પરંતુ આ ધરાએ એવા કેટલાક સાવજની ગર્જના ગરજે તેવા આપણને ક્રિકેટર્સ પણ આપ્યા છે. એટલે કે આ ધરા ક્રિકેટર્સની જન્મભૂમિ પણ કહેવાય છે. અને ક્રિકેટર્સની વાત આવતી હોય એટલે આપણે ઘરેલું ક્રિકેટને સૌથી વધારે મહત્ત્વ આપતા હોઈએ છીએ, પરંતુ એ જ ઘરેલું ક્રિકેટમાંથી ઉભરતો એક સિતારો કે જેણે હવે ટીમ ઇન્ડિયા અને આઈપીએલમાં કરી લીધું છે ડેબ્યુ. તો ચલો હું તમારી મુલાકાત આજે કરાવવા જઈ રહી છું ઘરેલું ક્રિકેટ અને આઈપીએલમાં પંજાબનો હિસ્સો બનેલા ક્રિકેટર પ્રેરક માંકડ સાથે. હાય પ્રેરક, કેમ છો? મજામાં. તમે કેમ છો? બસ હું પણ મજામાં. આપણે જોતા હોઈએ છીએ કે ઉનાળાની શરૂઆત થાય એટલે નાના બચ્ચા હોય કે યંગસ્ટર્સ હોય, એ લોકોના હાથમાં બેટ અને બોલ આવી જ જતો હોય છે. તમારા હાથમાં બેટ બોલ કયા વર્ષે આવ્યો હતો? એકચ્યુઅલી મારા હાથમાં બી એવી જ રીતે જેમ બધા નાના બચ્ચાઓની જેમ સમર વેકેશનમાં સ્કૂલ ડેઝમાં આવેલું બેટ બોલ, બટ ટિલ 12th સ્ટાન્ડર્ડ સુધી મને લાઈક રેગ્યુલર કોચિંગ માટે મને મારા ફેમિલી એજ્યુકેશન ઉપર ફોકસ કરવાનું એડવાઇઝ કરેલું, તો હું 12th સ્ટાન્ડર્ડ સુધી રેગ્યુલર કોચિંગ માં નહોતો. બટ આફ્ટર 12th આઈ સ્ટાર્ટેડ લાઈક મોર સિરિયસલી એન્ડ મોર ફોકસ્ડ અબાઉટ ક્રિકેટ. તો એના પછી 12th સ્ટાન્ડર્ડ પછી મેં ક્રિકેટમાં એકદમ વધારે ફોકસ કરીને, મહેનત કરીને પ્રેક્ટિસ એકદમ સ્ટાર્ટ કરી. જ્યારે એજ્યુકેશનની બાબત આવતી હોય એટલે ઘરના પેરેન્ટ્સ આપણને એવું કહેતા હોય છે કે ક્રિકેટ તો એક અલગ પાર્ટ છે, એ તારી હોબી છે, શોખ છે, તું કરજે, વાંધો નથી, પણ ભણતર ખૂબ જ મહત્ત્વનું, ભણવું તો પડશે. તો આવું હતું એ વખત? એક્ઝેક્ટલી એવું જ હતું. એક લાઈક 12th પછી બી લાઈક મને મેં રિક્વેસ્ટ કરી કે મને એક વર્ષ પ્રેક્ટિસ કરવા દો, હું એક વર્ષ વધારે પ્રેક્ટિસ કરીશ, મહેનત કરીશ, તેન આપણે જોઈએ કે હું અગર મારું ઇમ્પ્રુવમેન્ટ આવે છે, હું કંઈ કરી શકું છું આગળ, તો વિલ ડિસાઈડ એકોર્ડિંગલી. તો એવી જ રીતે એક એક વર્ષ કરતાં કરતાં અત્યારે હું અહીંયા પહોંચી ગયો છું. એટલે આ એક અલગ પ્રકારની ચીટિંગ પણ કહી શકીએ આપણે? યસ, બીકોઝ મેં થોડું લેટ સ્ટાર્ટ કર્યું અને ફેમિલીને એજ્યુકેશન માટે વધારે લાઈક બધા જેમ બધા ફેમિલીનો એવી જ રીતે મને બી એજ્યુકેશન માટે વધારે એડવાઇઝ કરેલું. અને તો બટ યસ, એવું કહી શકાય કે આ એક એક વન ટાઈપ ઓફ ચીટિંગ છે. તો આપણે જ્યારે ભણતા હોઈએ અને નાના નાના બચ્ચાઓ અને નાના નાના છોકરાઓ, તમારા ફ્રેન્ડ્સ જ્યારે ક્રિકેટ રમતા હોય, તમને લોકો મમ્મી એવું કહે અત્યારે નથી રમવાનું, અત્યારે ભણવાનું છે, તો એવા સંજોગોમાં તમે દલીલ કરો, જીત કરો, તો મેથી પાક પણ્યો છે? બહુ બધી વાર પણ લાઈક પણ ઘર પાસે તો રમવા મને એલાઉ કરેલું, કારણ કે જે ટાઈમ હતો ભણવાનો ટાઈમ એ મેં પૂરું કરીને એવરી ટાઈમ હું એટલે એના માટે ભણતો કે મારે એ ભણવાનો ટાઈમ પૂરો થાય પછી મારે ક્રિકેટ રમવા જવાનું. એટલે ભણવા માટે નથી ભણવાનું, પણ ક્રિકેટ રમવા માટે ભણવાનું હતું. એક્ઝેક્ટલી યસ. તો બીજે કઈ કઈ બાબતમાં મમ્મીએ માર્યા છે? મમ્મીએ માર્યા કે પપ્પાએ? નહીં નહીં, એટલે મારેલા નહીં, બટ આમ જેને કહે ને પ્રેમવાળો ઠપકો. હા, ઠપકો એવું. અંડર 19, અંડર 22 એ પણ તમે રમેલા છો, રણજી ટ્રોફી હોય કે મુસ્તાક અલી સૈયદ ટ્રોફી હોય, તમે તેમાં પણ તમે તમારું ડેબ્યુ કરેલું છે. અને આઈપીએલની જર્ની ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ આ જર્ની હોય છે, તો આ ત્રણ અલગ અલગ ફોર્મેટ કેવા રહ્યા તમારી માટે? એકદમ પહેલાં ઇનિશિયલી તો જ્યારે તમે જેમ વાત કરી એમ અંડર 19 માટે ઘણી બધી કોમ્પિટિશન હોય, કારણ કે ધી એજ ઓફ 18 મેં રેગ્યુલર પ્રેક્ટિસ, એન્ડ તો મેં સૌથી પહેલાં તો ફિટનેસ ઉપર ફોકસ રાખેલું કે હું બધા જેટલા ક્રિકેટર્સ રમે છે જે લાઈક 10 વર્ષથી રમતા હતા, જે ધી એજ ઓફ 10-12 જેને સ્ટાર્ટ કરેલું છે, તો એ બહુ લાંબા ટાઈમથી રમે છે, તો એ લોકોની ફિટનેસ મારા કરતાં ઘણી બધી સારી હોય, તો હું પહેલાં એ ફિટનેસ લેવલ મેચ કરવા ઉપર મેં ફોકસ કરેલું. તો એકવાર હું ત્યાં પહોંચ્યો પછી દેન આફ્ટર આઈ સ્ટાર્ટેડ ટુ ફોકસ ઓન માય સ્કિલ એન્ડ ઓલ. તો ઇનિશિયલ પાર્ટ એકદમ ઇન્ટરેસ્ટિંગ અને ચેલેન્જિંગ હતો મારા માટે. દેન ગ્રેજ્યુઅલી હું જેમ જેમ રમતો ગયો એમ શીખતો ગયો બધા સિનિયર્સ પાસેથી એનો, સો બહુ સારો એક્સપિરિયન્સ. તો ક્યારે એવું થાય ખરા કે આપણે એવું લાગતું હોય કે હું 100% ડેડિકેશન સાથે રમી રહ્યો છું, પણ મને ખબર નહીં, લક સાથ નથી મળતો, સમય સાથ નથી આવતો, ખબર નહીં મારી ગેમ કેમ લોકોને દેખાતી નથી, એવો કોઈ ફેઝ આવ્યો છે?
નહીં, હું માં મને અત્યાર સુધી એવું લાગે છે કે મને એવો હું એ વસ્તુમાં એટલું બધું વધારે ઓલું નથી કરતો કે મને મારી સાથે કેમ આવું થાય છે. હું ટ્રાય એવું કરું છું કે જે મારી મારી પ્રોસેસ છે એના ઉપર હું વધારે ફોકસ કરીને જેમ બને એમ વધારે સારી રીતે હું પરફોર્મ કરી શકું. કંઈક ક્યાંક મારાથી મિસ્ટેક થતી હશે તો જ હું ક્યાંય કોઈને નહીં દેખાતો હોય એવું બની શકે. તો હું એવી ટ્રાય કરું છું કે હું જેટલું બને એટલું મારું બેસ્ટ આપું. તો જ્યારે ટીમ પસંદગી કરવાની બાબત હોય ને આપણને લાગતું હોય કે યાર આ વખતે તો ટીમમાં મારી પસંદગી ફાઇનલાઇઝ જ છે, અને પણ જો એ વખતે પણ તમારી ટીમમાં પસંદગી ના થઈ હોય એવું બન્યું છે? લાસ્ટ લાઈક આ વખતે હું આઈપીએલમાં પિક થયો, બટ લાસ્ટ યર લાઈક છેલ્લા 2-3 વર્ષથી હું પર્ટિક્યુલર વ્હાઇટ બોલ ક્રિકેટમાં સૈયદ મુશ્તાક અલી અને વિજય હઝારેમાં હું સારું પરફોર્મ કરી રહ્યો છું. તો લાસ્ટ યર મારું સૈયદ મુશ્તાક અલીનું અને વિજય હઝારેનું બહુ સારું પરફોર્મન્સ હતું. તો મને એવું મને હતું અને મારા ટીમમેટ્સ અને બધાના સરાઉન્ડિંગ્સને એવું હતું કે હું લગભગ એવું બને કે હું પિક થઈ જઈશ ઓપ્શનમાંથી, પણ હું ન થયો. દેન હું અગેન પાછો હું મારા બેઝિક ઉપર આવી ગયો કે મારે મેં આટલું કર્યું તો હજી ક્યાંક હું લેક કરું છું, તો આઈ હેવ ટુ ગેટ બેટર એટ દેટ પર્ટિક્યુલર પોઈન્ટ. તો અગેન હું પાછી પ્રોસેસ ઉપર આવી ગયો કે મારે હજી બેટર થવું પડશે, દેન હું પિક થઈશ. તો એ લાસ્ટ યર જે આઈપીએલનું ઓપ્શન હતું ત્યારે મને એવું લાગ્યું કે હું પિક થઈ શકું એમ હતો અને ના થયો. જ્યારે આ હતાશા આવતી હોય છે, એક નિરાશા આવતી હોય છે, તો એમાંથી બહાર કેવી રીતે પ્રેરક પોતાની જાતને કાઢે? એકચ્યુઅલી બિટવીન સૈયદ મુશ્તાક અલી અને વિજય હઝારે વચ્ચે આ ઓપ્શન થયેલું. તો એના પછી વેરી નેક્સ્ટ વીક અમે વિજય હઝારેના મેચિસ રમેલા હતા. તો મેં એવું ડિસાઇડ કર્યું કે હું અત્યાર સુધી હું જેટલા મારા વિજય હઝારેના મેચિસ રમું છું એના કરતાં આમાં બેસ્ટ પરફોર્મ કરીશ. અને દેન મેં મારો વિજય હઝારેનો હાઈએસ્ટ સ્કોર બી એ મેચિસમાં મેં કર્યો. તો એવી રીતે મેં લાઈક ટ્રાય કરી કે હું આ શિફ્ટ કરું કે મારે અત્યારે હું જે આ મારી લાઈક નર્વસનેસ છે કે એ કાંઈ પણ છે હું એને કેવી રીતે ઓવરલેપ કરીને આગળની ગેમ ઉપર ફોકસ કરું. કે જો હું ક્રિકેટરમાં સારું પરફોર્મ નહીં કરી શકું એઝ અ ક્રિકેટર, તો હું આ સ્વિચ ઓવર બીજા કોઈ ફિલ્ડમાં થઈ શકીશ? બીજું કોઈ ફિલ્ડ વિશે તમે વિચારી તું? એકચ્યુઅલી મેં તમને જેમ કીધું પહેલાં એજ્યુકેશન ઉપર તો પહેલેથી ફોકસ હતું. તો એવું હતું કે મેં તમને જેમ વાત કરી કે 12th પછી એક યર લાઈક વન યર કરતાં કરતાં તો લાઈક મારે સીએના એન્ટ્રન્સ એક્ઝામની પ્રિપરેશન કરવાની હતી. એ મેં લાઈક કોઈ પણ એક્સક્યુઝ કરીને મેં કીધું કે 1 વર્ષ પછી હું સ્ટાર્ટ કરીશ. તો એવું બને કે હું જો ક્રિકેટમાં હું સક્સેસફુલ ન હોત તો મેં સીએ કર્યું હોત ઓર એલ્સ હું એમબીએમાં હું કાંક મેં સારું સ્ટડી કર્યું હોત. તો અત્યારે તો પ્રેરક એવું પણ છે, અત્યારે આપણી પાસે ઘણા બધા સ્કોપ છે કે આપણે એક્સટર્નલ પણ કરી શકીએ, ઇન્ટરનલ કોર્સિસ પણ કરી શકીએ છીએ. મેં કરેલું લાઈક બેચલર કોમર્સ એન્ડ એમકોમ બી મારું એક સેમેસ્ટર બાકી છે. તો લાઈક હું એવું નથી કે પછી 12th પછી સાવ મેં મૂકી જ દીધું. હું એક્ઝામ્સને બધું એક્સટર્નલ તમે કીધું એવી રીતે હું એક્ઝામ્સને બધું આપતો અને કારણ કે અત્યારના છોકરાઓમાં આપણને આ જોવા મળે છે કે સમર વેકેશન હોય ને એટલે બસ નીકળી જાઓ ઘરે ક્રિકેટ રમવા માટે ઘરેથી. પછી જ્યારે ન્યૂ એકેડેમિક યર શરૂ થાય છે ને ત્યારે એ લોકોનો જીવ નથી ચોંટતો હોય તો, અને લોકોને એવું જ હોય છે, આપણે ઘણા સિનિયર્સ આપણે જોતા હોય છે કે એ લોકોનું એજ્યુકેશન લેવલ આપણે થોડુંક લો લાગતું હોય, એટલે આપણે કે જો આ તો આટલું જ ભણેલો છે તો પણ કેટલો સરસ ક્રિકેટર છે. પણ દરેક વખતે દરેક વ્યક્તિમાં આ અલગ કામ નથી લાગતો, એટલે એજ્યુકેશનને તમે પણ વધારે પ્રિફર કરો છો? 100% એકદમ લાઈક એજ્યુકેશન એટલું જ ઇમ્પોર્ટન્ટ છે જેટલું આપણું પેશન છે. આપણું પેશન આપણને હું એવું જ ઈચ્છું કે જે લોકો એવું ઈચ્છે કે એને ક્રિકેટર બનવું છે એ લોકો બધા સક્સેસફુલ થાય, પણ એવું પોસિબલ થતું નથી. લાઈક 100માંથી એક એવો ક્રિકેટર નીકળે છે કે 1000માંથી એક એવો ક્રિકેટર નીકળે છે જે ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરે છે. તો હું એવું બધા જે યંગસ્ટર્સ છે એને કહીશ કે એજ્યુકેશનને પણ એટલું જ ઇમ્પોર્ટન્સ આપો, તો તમને આગળ જતા લાઈફમાં પછી તમને તમારો પ્લાન બી તમે તમારી રીતે ડિસાઇડ કરી શકો. તો પ્રેરક, તમારો ફર્સ્ટ લવ જો હું ખોટી નથી તો ક્રિકેટ? યસ, એક્ઝેક્ટલી યસ. ક્રશ? નહીં, ક્રશ એવું કોઈ નહીં અત્યારે. એવું ક્યારે ના થાય કે યાર મને પણ કોઈ ચીયરઅપ કરે, મારી પાસે પણ કોઈ આવી ગર્લફ્રેન્ડ સરસ હોય કે જે મને ચીયરઅપ કરે? આ બધી વસ્તુના ટાઈમ હોય ને, એ મને એમ લાગે છે એનો ટાઈમ બી આવશે ત્યારે એ વસ્તુ બી થશે. તો કેવી ગર્લફ્રેન્ડ કાં તો કેવો લાઈફ પાર્ટનર તમને ગમે? એવું મેં લાઈક એવું કંઈ સ્પેસિફાઈ કરેલું નથી, બટ જે મારા જેવું હોય સિમ્પલ એવું. એમ નહીં, એટલે સ્પોર્ટ્સ પર્સનાલિટીવાળી કોઈ તમને તમારી લાઈફ પાર્ટનર કાં તો તમારી ગર્લફ્રેન્ડ હોય એ તમને ગમે, કે તમારા મમ્મી જેવી સ્વીટ ક્યુટ હોય, તમને સમજી શકે, સરસ મજાનું જમવાનું બનાવતી હોય એવી હોવી જોઈએ? આ એકદમ ટ્રીકી ક્વેશ્ચન છે. બે મને એવું એવું મેં ડિસાઈડ લાઈક એવું, એટલે બંનેનું કોમ્બિનેશન જોઈએ. એક્ઝેક્ટલી, બસ એવું બી ચાલે છે. હવે વાત મમ્મીની નીકળી જ છે, તો મમ્મીના હાથની કઈ વાનગી તમને વધારે ભાવે? મમ્મીનું મારી જે આપણી ગુજરાતી થાળી હોય છે મને બહુ એકદમ સરસ, મને જ્યારે ક્રિકેટ રમતા હોય એટલે ટૂરિંગ એટલું બધું હોય, તમે મેચિસ બધે રમતા હોય તો ઘરે આવીને સીધું મને જે આપણું
સાદું ભોજન હોય એ ખાવા જોઈએ મમ્મીના હાથનું એકદમ. અને બીજી મમ્મીના હાથનું તો સાદું ભોજન તમને બહુ જ ભાવે છે, પણ બીજી એવી કઈ વાનગી છે સ્પેસિફિકલી કે જેની માટે પ્રેરક માંકડ અવારનવાર એવું કે યાર આ વાનગી તો હું ટ્રાય કરીશ અને ખાઈશ જ. બધી મીઠાઈઓ મારા મમ્મી બહુ સારી બનાવે, એટલે કોઈ પણ મીઠાઈ મારા મમ્મી બનાવે એટલે મને એમ થાય કે. એટલે આર યુ સ્વીટ લવર? યસ. અચ્છા, એટલે સ્વીટ લવર એટલે ગળી મીઠી વાતો તો હોય અને આ વાતો ઇન્ટરેસ્ટિંગ બનતી પણ જઈ રહી છે. ઘણી વખત એવું પણ હોય કે આપણે સ્કૂલ કોલેજમાં ભણતા હોઈએ ને ત્યારે બીજા કોઈની કોઈ ભૂલ હોય ને એનો આપણે શિકાર બનતા હોય અને પછી આપણને શાળા કોલેજમાં ઠપકો પણ મળતો હોય છે ટીચરનો. આવું થયું છે તમારી સાથે? એવું થયેલું છે મારી સાથે. તો ઇન્સિડન્ટ શેર કરો મારી સાથે કે એવો કયો ઇન્સિડન્ટ હતો કે જેના કારણે કોઈની ભૂલનું પરિણામ તમારે ભોગવવું પડ્યું. હું બોયઝ સ્કૂલમાં હતો તો એકદમ વધારે લાઈક કમ્પેર ટુ કો એજ્યુકેશન બોયઝ સાથે વધારે મસ્તી ને એવું બધું ચાલતું હોય. તો લાઈક એક વખત મેથ્સનો કે એવો કાંક લાઈક લેક્ચર ચાલુ હતો અને કોઈ એટલે હું ફર્સ્ટ સેકન્ડ બેન્ચીસ ઉપર જ બેસતો પહેલાં ઇનિશિયલી. તેનું મેં સ્ટાર્ટ કર્યું કે ના મને અહીંયા બહુ વધારે લાઈક ક્વેશ્ચન પૂછાય છે અને વધારે ફોકસ કરવું પડે તો હું પાછળ લાસ્ટ બેન્ચ છેલ્લી બે બેન્ચમાં હું બેસવા માંડ્યો. તો પછી ત્યારે એવું હતું કે ત્યાંના ગ્રુપના બધા એટલે મારા બધા ફ્રેન્ડ્સ બધા ચાલુ ક્લાસે બધા બિસ્કિટ્સ ખાતા હોય અને એ બિસ્કિટ ખાતા એટલે એકવાર આમ ટીચર આવેલા અને હા એવાને જોયું કે આ અહીંયા પેકેટ પડ્યું છે તો કીધું કે કોણ ખાય છે તો એક જણા કીધું કે આ ખાય છે અને હું કઈ બોલી જ નથી મને કે તું બારો એટલે ના બોલવાનું તમને ભૂલ પરિણામ ભોગવવું પડ્યું. એકચ્યુઅલી મને એવું હું એક્સપેક્ટ નતો કરતો કે કોઈ મારું નામ આપશે. હા કે મારું નામ આપશે કારણ કે હું એ લોકોને કોઈ એવી મસ્તી બી ન કરતો એ લોકો સાથે એટલે એ લોકોની મસ્તી ના કરતો હું તો ખાલી એ લોકો જે મસ્તી કરતા એ જોતો ને હું મજા કરતો તો એ લોકોએ મને મારું નામ દઈ દીધું. પછી એ લોકો સાથે ફાઇટ કરી હતી? નહીં નહીં, પછી એ લોકો સમજી ગયા કે હવે આપણે આની વધારે મસ્તી કરશું તો આપણું બી નામ આવી રીતે આપી દેશે તો એ લોકો પછી ધીમે ધીમે. અને કોઈ એવો પ્રસંગ અત્યાર સુધીનો પ્રેરક તમારા જીવનમાં બન્યો છે થ્રુ આઉટ અત્યાર સુધીમાં તમે જ્યારથી સમજણા થયા ત્યારથી કે આ જે ક્ષણ હતી આ ક્ષણે મને બહુ જ નિરાશ કર્યો છે કાં તો આ ક્ષણ આ પ્રસંગથી હું બહુ જ દુઃખી થયો? નહીં એવું કંઈ, લાઈક મારા દાદી હતા જે મારા બહુ ક્લોઝ હતા મારા, બટ એને બી એમને બી લાઈક પેરાલિસિસનો એટેક આવેલો તો એ સ્ટ્રગલ કરતા હતા એમ એકદમ લાઈક હોસ્પિટલાઇઝ જેવું હતા તો એક ઈ એક મારા લાઈફની એક લાઈક દુઃખદ ઘટના કહી શકાય. બસ એના સિવાય તો મારી સાથે એવું કંઈ. તો દાદી સાથેની સ્ટોરીઝ ને બધું સાંભળવાનું હોય ત્યારે કેવું લાગતું, સમય કેવો વિતાવ્યો? બહુ બહુ મજા કરી દાદી સાથે એકદમ. જ્યારે બી કાંઈ પણ અમે તોફાન કરતા તો મમ્મી જ્યારે એમ ઠપકો આપવા આવે ત્યારે દાદી એમ કહેતા કે નહીં રહેવા દો રહેવા દો તો અમને બહુ મજા આવતી હતી કે દાદી છે ને આપણે કંઈ પણ વિખરી એટલે પેલું કહેવાય ને કે મૂડી કરતાં વ્યાજ વાલું હોય એટલે પ્રેરક કોઈ પણ ધમ્માચકડી કરે એને લાગે કે મમ્મી આવશે એટલે દાદીની હોળમાં જઈને આપણે ગુજરાતી ભાષામાં દાદીની હોળમાં જઈને આપણે લપાઈ જવાનું એટલે આપણે બધી જ પનિશમેન્ટમાંથી મુક્ત થઈ જઈએ. પણ પછી દાદી ના હોય એટલે પછી આપણને બીક લાગે ને કે બચાવશે કોણ હવે ત્યારે આપણે સમજી જવાનું કે આપણે થોડું ડાઈવ રહેવું પડશે. જ્યારે તમે એસપીએલમાં છો અને એસપીએલમાં તમારી સાથે તમારા સિનિયર્સ પ્લેયર્સ પણ હોય છે જેમ કે જયદેવ ઉનડકટ હોય છે, ચેતન સાકરિયા, ભલે એજ નાની છે પરંતુ એ ટીમ ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરે છે અને આઈપીએલમાં પણ ઘણું સારું છે, તો આ બધા સિનિયર્સ પાસે તમે જાઓ છો ત્યારે એ લોકો સાથેનું તમારું બોન્ડિંગ કેવું હોય? બહુ એકદમ લાઈક ભાઈ જેવું હોય છે. ચેડીભાઈ તો એકદમ લાઈક એલ્ડર બ્રધર છે. તમે એને કોઈ પણ વસ્તુ લાઈક ઓન ફિલ્ડ હોય કે ઓફ ધ ફિલ્ડ ક્વેશ્ચન્સ હોય તમે એની ટાઈમ તમે એમને તમે ક્યારે બી તમે પૂછી શકો છો, ડિસ્કસ કરી શકો છો. એકદમ જે મને અત્યાર સુધી એવું લાગે છે કે સૌથી ક્લિયર એડવાઇસ અને સાચી એડવાઇસ એમની પાસેથી મળેલી છે. એવરી ટાઈમ જ્યારે મને એવો કંઈ ક્વેશ્ચન થાય છે તો એ હેલ્પ કરે છે એમના એક્સપિરિયન્સ અને એમના ગાઈડન્સ. રાજ્યના મહેમાન રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ભુવાએ તો ભારે કરી, મેઘરાજા અટક્યા આફત નહીં, રાજકોટમાં અજીબો ગરીબ લૂંટ. જુઓ ગુડ ઇવનિંગ ફર્સ્ટ આજે સાંજે 6:55 કલાકે માત્ર ગુજરાત ફર્સ્ટ પર.
આપણી પાસે તો ટીમ ઇન્ડિયામાં બહુ જ મોટા ગજબના આપણી પાસે તો પ્લેયર્સ છે. કપિલ દેવ હોય, સચિન હોય, વિરાટ કોહલી હોય, માહી હોય, અત્યાર સુધીમાં તમારા દિલની નજીક હોય એવા આપણા ટીમ ઇન્ડિયાના કયા પ્લેયર કે જેને તમે રોલ મોડેલ પણ માનતા હો અને સ્ટ્રોંગલી ફોલો પણ કરતા હો? ટીમ ઇન્ડિયામાં એકચ્યુઅલી અત્યારે બધા પ્લેયર એટલું સારું પરફોર્મન્સ કરે છે કે તમે કોઈ પણ એકને તમે પર્ટિક્યુલર એવું પિન પોઈન્ટ ના કરી શકો કે આ પ્લેયર છે. બટ આપણા જ સૌરાષ્ટ્રના ચેતેશ્વર પૂજારા છે, એટલું કન્સિસ્ટન્ટ પરફોર્મન્સ આપે છે ટીમ માટે. કોઈ પણ સિચ્યુએશનમાં એ ટીમને જીતાડે છે, લાઈક ટીમને લઈ જાય છે. તો એ છે રવિન્દ્ર જાડેજા છે ટીમ ઇન્ડિયાના પ્લેયર. અને હું એક ઓલરાઉન્ડર છું તો કપિલ દેવ એ લાઈક 100 એકલા છે એ મેચ જીતાડતા. તો હું એવું વિશ કરું કે હું બી મારી ટીમને જ્યારે પોસિબલ થાય, જ્યારે એવું મને ચાન્સ ઓપોર્ચ્યુનિટી મળે ત્યારે હું મારી ટીમને જીતાડી શકું. તો જ્યારે તમે કોચિંગ તમારું ક્રિકેટ કોચિંગ સ્ટાર્ટ કર્યો ત્યારે કોચ પણ આપણને પૂછતા હોય છે કે તારે બોલિંગમાં જવું છે, ફિલ્ડ એટલે બેટિંગ કરવી છે કે પછી વિકેટ કીપિંગ? તમે ઓલરાઉન્ડર, તમે જાતે જ નક્કી કર્યું હતું કે પછી કોચે કીધું કે તો બધું સરસ રીતે કરી શકે છે? નહીં, લાઈક ઇનિશિયલી હું બેટિંગ જ, એકચ્યુઅલી મને બેટિંગ અને ફિલ્ડિંગ બહુ વધારે ગમતા. પણ જેમ જેમ મેં સ્ટાર્ટ કર્યું એમ મને બોલિંગ બી એટલી જ ઇન્ટરેસ્ટિંગ લાગવા માંડી. મેં બોલિંગ બી સ્ટાર્ટ કરેલી. તો જેમ જેમ હું ત્રણેય વસ્તુ કરતો ગયો તેમ તેમ મને આઈડિયા આવતો ગયો કે આ ત્રણેય વસ્તુ હું કરીશ તો મને આગળ જતાં મને હેલ્પફુલ થશે ને હું મારી લાઈક હું કોઈ પણ ટીમમાં રમીશ તો એ ટીમને બી હેલ્પફુલ થશે. તો એવી રીતે મેં પોતે જ ડિસાઈડ કરેલું કે નહીં, હું આ ત્રણેય વસ્તુ પર મહેનત કરીશ ને હું ત્રણેય વસ્તુ મારી જેટલી બને એટલી ઇમ્પ્રૂવ કરીશ. ટીમ ઉપર તો તમે ફોકસ કરો છો અને હાર્ડ વર્ક પણ કરો છો, સિઝન આવે એટલે તમે મચી પડતા હોવ છો. તો એ સિઝન દરમિયાનની ફિટનેસ ખાલી સિઝન પૂરતી હોય છે કે પછી તમે 12 મહિના તમે સિઝન ફિટનેસ ઉપર ધ્યાન આપો છો? નહીં, ફિટનેસ ઉપર હું લાઈક આખું વર્ષ ધ્યાન આપું છું અને કોઈ જ બાંધછોડ નહીં. નહીં નહીં, ફિટનેસ જે લાઈક રૂટીન હોય છે, જે સેશન્સ સેટ કરેલા હોય એ એવરી લાઈક વીક બાય વીક હું એ ફોલો કરું છું અને જેટલું બને એટલું એમાં વધારે પંક્ચ્યુઅલ રહેવાની ટ્રાય કરું છું. બીકોઝ મને એવું લાગે છે પર્સનલી કે ફિટનેસ અગર જો સારી હશે તો જ હું મારા લાઈક ત્રણેય ડિપાર્ટમેન્ટ છે એમાં હું વધારે સારું પરફોર્મન્સ. વોટ અબાઉટ ડાયટ? કારણ કે સ્વીટ જોઈતી હોય ને ટૂર પર જ્યારે નીકળો એટલે આઈ ડોન્ટ થિંક સો કે તમારા મમ્મી તમને કોઈ સ્વીટ ન ભરી આપે ડબ્બામાં. નહીં નહીં, છે લાઈક ઇનિશિયલી 19 અને 22માં તો બહુ બધી સ્વીટ્સ ખાતો હતો. હવે ધીમે ધીમે જેમ જેમ હું લાઈક સિનિયર ક્રિકેટ રમું છું, જેમ જેમ મને થોડું ડાયટનું બી નોલેજ આવે તો હું થોડી ઘણી કટ ઓફ કરું છું. પણ ટ્રાય કરું છું કે જ્યારે બને એટલી ઓછી સ્વીટ ખાઉં, જસ્ટ ટ્રાય કરું છું પણ ખાઉં છું. પણ સામે દેખાય તો રોકી ના શકું એટલે ચાખી તો લેવાનું, પણ પછી એ રીતે મન મનાઈ લેવાનું. બીજા કયા કયા શોખ છે કે જેની પાછળ તમને એવું લાગે કે થોડોક ટાઈમ મળ્યો છે, સિઝન પતી ગઈ છે, હવે મારે આ વસ્તુ કરવી છે? ઓફ સિઝનમાં મને ટ્રાવેલિંગ થોડું ઘણું પસંદ છે કે હું નવી નવી જગ્યાઓ એક્સપ્લોર કરું છું પોસિબલ હોય તો. પણ જે અત્યારે પોસિબલ થતું નથી બીકોઝ ઓફ મારા ફિટનેસ રૂટીન, મેં તમને કીધા એ બધાને લીધે. તો ટ્રાવેલિંગ છે, મને મ્યુઝિક ગમે છે તો હું મ્યુઝિક સાંભળું છું. હજી એવું વિચારેલું કે હું ગિટાર શીખીશ પણ એનો બી હજી મને ટાઈમ નથી મળ્યો. એટલે આ બી તમારું એક હજુ એક કહેવાય કે સ્વપ્ન પણ છે કે મારે ગિટાર શીખવું છે. ઇમ્પ્રેસ કરવા માટે? નહીં નહીં નહીં, મને મારા માટે ઇમ્પ્રેસ કરવા માટે નહીં, મને મારા માટે. મૂવીનો શોખ ખરો? મૂવી જોવા માટે? મૂવી સિરીઝ એ બધું તો લાઈક ડ્યુરિંગ સિઝન બી તમે કરી શકીએ, જોઈ શકાય. તો બેસ્ટ એક્ટર અને એક્ટ્રેસીસમાં કોણ આવે? મને મૂવી મારું ફેવરિટ ભાગ મિલ્ખા ભાગ છે તો ફરહાન અખ્તર એક સારા એક્ટર છે. અને એક્ટ્રેસીસ? એક્ટ્રેસ એકચ્યુઅલી બધી સારી હોય છે બટ મૂવી વાઇઝ આલિયા ભટ્ટ અને દીપિકા પાદુકોણ એ લોકોની એક્ટિંગ અને સ્કિલ્સ એ લોકોની બહુ વધારે સારી. મનગમતો તહેવાર? તહેવાર બધા ગમે છે પણ ઉત્તરાયણ. કેટલી બૂમો પાડો ઉત્તરાયણમાં? લાઈક બૂમો પહેલાં બહુ પાડતો પણ હવે સમજી ગયો કે બહુ બૂમ પાડવાની કંઈ થતું નથી તો બસ પતંગ સાયલેન્ટલી. હા, પણ માની લો કે હવે તમારી ઉત્તરાયણમાં જ તમારી સિઝન માટે ટૂર માટે બહાર નીકળવું પડે છે. છેલ્લા 5 ઉત્તરાયણથી મેં એક જ ઉત્તરાયણ આ વખતની હતી મેં પતંગ ઉડાડી. તો છેલ્લી 4 ઉત્તરાયણથી હું તો કચાસ પૂરી કરતી હતી 4 ઉત્તરાયણની. એકદમ એકદમ બહુ બધી પતંગ ઉડાડી એમ લાઈક બહુ બધી. તમારા સ્કૂલ ટાઈમના જે ફ્રેન્ડ્સ તમને હેરાન કરતા હતા એ તમારા ફ્રેન્ડ્સ બની ગયા તમે આજે યાદ કરો ખરા કે પછી એ ત્યાંનો ત્યાં જ સમય પતી ગયો? ના ના, છે સાથે હજી કોન્ટેક્ટમાં છે અને એ બી લાઈક થોડા ઘણા અંશે સ્પોર્ટ્સ સાથે અટેચ છે તો
કોન્ટેક્ટમાં છે અને બધા સાથે જ છે. તો જ્યારે ટાઈમ મળે ત્યારે મિત્રો સાથે ચાની ચુસ્કી, ચાની ટપરી પર બેસીને એ જ ઢીંગા મસ્તીને બધું થાય ખરા? નહીં, ચા હું નથી પીતો એકચ્યુઅલી, તો ચાની ટપરી ઉપર બેસવાનું બહુ ઓછું. બટ યા, સોસાયટીના મારા જે ચાઇલ્ડહુડ ફ્રેન્ડ્સ છે એમની સાથે હું ત્યાં સોસાયટીમાં એવી રીતે બેસું, વાતો ચીતો કરી. તે લોકો એવું નથી કહેતા કે તું ત્યાં મેદાન ઉપર રમે છે ને ચાલ આપણે અહીંયા મેચ કરી લઈએ સોસાયટીમાં? કે ઘણી વાર અમે રમી બરાબર, પણ એમાં મને એ લોકો બેટિંગ બોલિંગ કંઈ આપે નહીં, એમ કે તું રમ ખાલી અમારી સાથે. કેવા પ્રકારનું અટાયર કરવું તમને ગમે? અટાયર મારી લાઈક એટલી બધી મારી ધીમે ધીમે ડેવલપ થાય છે બધી સેન્સ, બટ વેસ્ટર્ન ટાઈપ. ખાસ કરીને આપણે એ પણ જોતા હોઈએ છીએ કે જ્યારે ગેમમાં ધીમે ધીમે આપણે આગળ વધતા હોઈએ છીએ તો આપણું વિઝન પણ એક ક્લિયર હોય છે. આઈપીએલમાં આ વખતે ડેબ્યુ કર્યું છે, શાનદાર પર્ફોમન્સ રહ્યું છે, પરંતુ હવે મારે આગળ વધવાનું છે કે જે ઓપ્શનમાં આ વખતની મારી પ્રાઇઝ હતી એ જ પ્રાઇઝમાં મારે વધારો પણ કરવો છે મારી ગેમ દ્વારા. તમારું વિઝન શું છે? નહીં, મને ત્યાં હું આ વખતે પિક થયો આઈપીએલમાં અને મને ઓપોર્ચ્યુનિટી બી એક મેચમાં મળી, તો હું એવી ટ્રાય કરીશ કે હું જે ફરીથી ડોમેસ્ટિક સિઝન સ્ટાર્ટ થશે તો એમાં હું જેટલું બને એટલું વધારે કન્સિસ્ટન્ટ પરફોર્મ કરું, મારી ટીમને જીતાડીશ અને મારું બી ઇન્ડિવિજ્યુઅલ પરફોર્મન્સ થશે તો મને ત્યાં બી એ આઈપીએલમાં બી વધારે ઓપોર્ચ્યુનિટી મળશે. એટલે મેઈન ફોકસ મારું એ છે કે હું મારી ટીમને અહીંયાથી મારા પરફોર્મન્સ ઉપર જીતાડી અને આગળ લઈ જાઉં તો મને આઈપીએલમાં બી એક લાઈક ઓપોર્ચ્યુનિટી મળે. પ્રેરક, આપણે એવું કહી શકીએ ખરા કે આપણી ટીમ ઇન્ડિયામાં જો શાનદાર પર્ફોમન્સ કરવા માટે આપણે શાનદાર એન્ટ્રી કરવી હોય તો ઘરેલુ ક્રિકેટમાં આપણું શાનદાર પર્ફોમન્સ હોવું જરૂરી છે? એટલે કે સીધો આપણને ટીમ ઇન્ડિયામાં રસ્તો નહીં મળે, આપણે વાયા વાયા જ નીકળવું પડશે, એની માટે આપણે સ્ટ્રગલ પણ ઘણા કરવા પડશે. યસ, એક્ઝેક્ટલી, તમારે ડોમેસ્ટિક ક્રિકેટમાં એકદમ ગ્રાઇન્ડ થઈને પરફોર્મન્સ કરીને કન્સિસ્ટન્સી તમારી બતાવીને તમે જ્યારે આઈપીએલની ટીમમાં પિક થશો ત્યાં તમારે તમારી લાઈક પ્રેક્ટિસ સેશન્સ હોય છે કે તમે કોચિસ સાથે તમારા ઇન્ટરેક્શન થાય છે, એ બધી વસ્તુ ઉપર તમને ઓપોર્ચ્યુનિટી મળે છે કે તમે કે પ્લેઇંગ ઇલેવનમાં તમે ફિટ બેસો છો પર્ટિક્યુલર ફ્રેન્ચાઇઝ માટે કે નહીં, ત્યાં તમારે પરફોર્મન્સ કરવું પડશે, તેન તમે લાઈક નેશનલ ટીમ માટે પિક થઈ શકો છો. તો મને એમ લાગે છે કે ડોમેસ્ટિક ક્રિકેટ બહુ ઇમ્પોર્ટન્ટ છે, બિકોઝ ડોમેસ્ટિક ક્રિકેટના પરફોર્મન્સ ઉપર તમને કોન્ફિડન્સ આવશે તો તમે આઈપીએલમાં પરફોર્મન્સ કરી શકશો એન્ડ દેન આઈપીએલમાં તમે પરફોર્મ કરીને ઇન્ડિયન ટીમ સુધી. ઘણી વખત એવું થતું હોય છે કે નાના નાના બચ્ચાઓ ક્રિકેટ રમવાનું ગમતું હોય છે પણ ડાયટને લઈને ના, મને ભૂખ લાગે છે, જવા દો ને આજે નથી જવું, ઊંઘ આવે છે એટલે આળસ પણ આવતી હોય છે. તો એવી જનરેશનને, એવા લોકોને તમે શું કહેશો, એવા પ્લેયરને કે જે લોકો હાર્ડકોર ક્રિકેટર બનવા ઈચ્છી રહ્યા છે? મને એવું લાગે કે કોઈ પણ વસ્તુ હોય, સ્ટડીઝ હોય કે ક્રિકેટ હોય કે કાંઈ પણ બી હોય, તો આમાં ડિસિપ્લિન છે એ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ. તો સેમ વસ્તુ તમે જો ક્રિકેટમાં બી જો એકદમ તમે ડિસિપ્લિન રહેશો તો તમે જેટલું, મને એવું લાગે છે જેટલા વધારે ડિસિપ્લિન રહેશો એટલા વધારે તમે આગળ જઈ શકશો. તો હું એવું જેને પણ આગળ ક્રિકેટર બનવું છે કે ક્રિકેટમાં આગળ જવું છે ને એમને એટલું જ કહીશ કે તમે જેટલું બને એટલું ક્રિકેટ માટે તમે ડિસિપ્લિન લો. અને આવો જ એક સરસ મજાનો મેસેજ આપ આજની યંગ જનરેશન માટે પણ થઈ જાય, કારણ કે આપ તો માત્ર 28 વર્ષના છો અને 28 વર્ષની ઉંમરે ઘરેલું ક્રિકેટની સાથોસાથ આઈપીએલમાં ડેબ્યુ કરવું અને પણ શાનદાર રીતે અને તેની સાથે એજ્યુકેશન ઉપર પણ ફોકસ કરવું, કારણ કે આપણે કોઈ બેડ હેબિટને અપનાવવી એના કરતાં બેટર છે કે સ્ટ્રગલ કરીને ધીમે ધીમે આગળ વધીએ અને આપણું કરિયર બનાવીએ કે જેથી કરીને આપણા પરિવારને પણ આપણી ઉપર ગર્વ થાય. તો યંગ જનરેશનને પ્રેરક માંકડનો એક સરસ મેસેજ, તમે કોઈ પણ વસ્તુ તમારે જો તમે સ્ટડીઝ કરો કે તમે કોઈ પણ સ્પોર્ટ રમો કે કોઈ પણ તમે આર્ટ કાંઈ પણ બી વસ્તુ કરો, ફર્સ્ટ મેં ડિસિપ્લિન કીધું અને સેકન્ડ મેં હું એમ કહીશ કે તમે એ વસ્તુને તમે એન્જોય કરો. જો તમે એ વસ્તુને તમે એન્જોય કરશો તો તમે તમારું બેસ્ટ, જેમ ડિસિપ્લિન જેટલું ઇમ્પોર્ટન્ટ છે એટલું તમારી વસ્તુને એન્જોય કરવી ઇમ્પોર્ટન્ટ છે. તો તમારું પેશન હોય કે એજ્યુકેશન હોય કે આર્ટ હોય કાંઈ પણ બી વસ્તુ હોય, તો તમે જેટલું તમે એને એન્જોય કરશો અને સાથે સાથે એની સાથે ડિસિપ્લિન રહેશો તો તમે એનું તમારું પોતાનું તમે બેસ્ટ આપી શકશો. જે પ્રકારે પ્રેરક પોતાની ગેમમાં ધીમે ધીમે આગળ વધી રહ્યા છે અને પોતે જ્યારે પડી જાય છે ત્યારે ફરી એક વખત પોતાની જાતને ચેલેન્જ કરીને ઊભા થવાનો ટ્રાય કરતા હોય છે, તો એ વસ્તુ આપણે કેમ ના કરી શકીએ? જો આપણે આપણું બેટર ફ્યુચર અને બેટર કરિયર ઈચ્છતા હોય તો આપણે પણ એ વસ્તુ કરી શકીએ છીએ. ડિસિપ્લિનની જરૂર છે, ડિસિપ્લિનમાં રહીશું તો આપણને બધું જ મળી શકશે કે જે આપણે મેળવવા ઈચ્છીએ છીએ. થેન્ક યુ સો મચ પ્રેરક વન્સ અગેન એન્ડ બેસ્ટ ઓફ લક ફોર યોર ફ્યુચર કરિયર. થેન્ક યુ. તો દર્શક મિત્રો, આજની આ
સફરમાં આપણે પ્રેરક માંકડને મળ્યા અને તેઓની જીવનની સફર તો આપણે સમજ્યા છે, પરંતુ હવે નેક્સ્ટ એપિસોડમાં આ સફરમાં કયા ગેસ્ટ જોડાશે એ મને નથી ખબર. તેના માટે તમારે જોતા રહેવાનું છે ગુજરાત ફર્સ્ટ અભિગમથી અવ્વલ. BPH Bearings.